અમરેલી જિલ્લાના તુલસીશ્યામ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યોજાયેલ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાવરકુંડલા, બોટાદ, ભાવનગર જિલ્લાના ખેડૂતોને તજજ્ઞો દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપ્યું હતું. એટલે ભાવાંતર યોજના એવું આપણે બધા માનીએ છીએ, પણ આ યોજનામાં એવું નથી. આ યોજનામાં એવું છે, ભાવાંતર યોજના અને મૂળ ખેડૂતે વેપારીને આપેલો ભાવ, એ બેની વચ્ચે એક ત્રીજી પ્રાઇસ, મોડેલ પ્રાઇસ, સરેરાશ કિંમત કાઢવામાં આવે છે. એ કિંમત એ રીતે કાઢવામાં આવે છે કે ગુજરાતના જે ગણમાન્ય માર્કેટ હોય એમાં જે તે જણસના એવરેજ ભાવ સારો મળતો હોય એ કિંમત, અને ગુજરાત હોય તો એની આજુબાજુના બે રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એ જ જણસના એવરેજ ભાવ શું ચાલે છે એના આધારે એક મોડેલ પ્રાઇસ નક્કી થાય છે, સરેરાશ કિંમત. એ સરેરાશ કિંમતનો ડિફરન્સ અને આપણે ખેડૂતે એકચ્યુઅલ વેપારીને આપેલી કિંમતનો ડિફરન્સ આપણા ખાતામાં નાખવામાં આવે છે. આ ભાવાંતર યોજના છે. આપણે જે રીતે સમજીએ છીએ એ ભાવાંતર યોજના નથી, એટલે એમાં બિલકુલ કંઈ પડવા જેવું પણ નથી ને આપણને કંઈ મળી પણ જવાનું નથી. એ કમસે કમ આપણે આ કક્ષાના કાર્યકર્તાઓએ સમજવું જોઈએ. એટલા માટે અત્યારે સરકારો સરકારની રીતે વિચારે છે.